અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશન પુનઃ વિકાસ અને 1500 ઓવરબ્રિજનું 41,000 કરોડનું રેલવે પરિયોજનાનું પીએમ મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરી વિકાસ કાર્યોનો એક ઇતિહાસ રચ્યો, જેમાં રાજકોટ ડિવિઝનના 182 કરોડના 12 સ્ટેશનોના માળખાગત પ્રોજેક્ટના શિલાન્યાસ કરાયો હતો. ઓખા રેલવે સ્ટેશન ખાતે નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહિલના અધ્યક્ષ સ્થાને મોટી સ્ક્રીનમાં જાહેર વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમ યોજાયો હતો. અહીં આમંત્રિત મહેમાનોનું ફૂલોના ગુલદસ્તા આપી પ્રમુખ હસ્તે ઓખા સ્ટેશનના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત, રાસ ગરબા જેવા વિવિધ કાર્યક્રમ સાથે બાળકોને વિવિધ સ્પર્ધાના પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. જિલ્લા ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ, પૂર્વ ઉપપ્રમુખ ચેતન માણેક, મેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, શાળાના શિક્ષકો, વેપારી અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નમસ્કાર. આજ રોજ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ઓખામાં પણ એમ કે આખા 554 રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તો અત્રે મારી સાથે ઉપસ્થિત છે ઓખા નગરપાલિકાના પ્રમુખ મહોદયા શ્રીમતી ઉષાબેન ગોહિલ. તો આપશ્રીને આ લોકાર્પણ પ્રસંગે આવી અને કેવું લાગ્યું અને આપના પ્રતિભાવ શું છે? બહુ સારું કર્યું છે શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. જે રેલવેમાં જે સુવિધા આપી છે તે બહુ જ ખરેખર બહુ સારી છે. પહેલે કહ્યું કે રેલવેમાં ખરેખર બહુ સારી સુવિધાઓ આપવામાં આવે છે, જેથી કરીને દરેક લોકો આબાલ વૃદ્ધ એમાં કમ્ફર્ટેબલ મુસાફરી કરી શકે. તો ફરી વાર કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઇન્ડિયન રેલવે અને યશસ્વી વડાપ્રધાન મોદીજીનો આ સિદ્ધિથી સંકલ્પ, સંકલ્પથી સિદ્ધિ તરફ લઈ જાય છે, કે એમણે જે સંકલ્પ કર્યો હોય એ સિદ્ધિમાં બદલીને જ રહે છે. જેમ કહેવાય છે કે આફતને અવસરમાં બદલે એમનું નામ નરેન્દ્રભાઈ મોદી. તો વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઇન્ડિયન રેલવેઝ. એન્ડ આજે આ કાર્યક્રમમાં શ્રીમતી ઉષાબેન ગોહિલ, શાસક પક્ષના નેતા ઓખા નગરપાલિકાના શ્રીમાન મુકેશભાઈ પાંજરીવાલા, કે જેઓ રેલવેમાં પણ સલાહકાર કમિટીમાં છે, શ્રીમાન આલાભા, શ્રી મોહનભાઈ બારાઈ, શ્રીમાન ચેતનભાઈ માણેક અને રેલવેના ઓફિસર્સ, દરેક શ્રીમાન રાજકોટથી જે સર આવેલા છે એમના અધ્યક્ષ સ્થાને એમના ગાઈડન્સ નીચે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો એ ખૂબ સફળ રહ્યો. શ્રી પ્રવીણભાઈ ગોકાણી અને દરેક મહાનુભાવો અત્રે ઉપસ્થિત હતા, પ્રમુખ પ્રતિનિધિ શ્રીમાન સુરેશભાઈ. તો આ દરેક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ સારો રહ્યો અને આશા કરીએ કે આ ઇન્ડિયન રેલવેનો લાભ આબાલ વૃદ્ધ દરેકને મળતો જ રહે. હવે તો ઘણી બધી સારી સુવિધાઓ આવી છે, જે સારી સારી સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવી છે. તો આજે આનંદ અનુભવીએ છીએ આજે આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને.